नमस्ते विद्यार्थी मित्रों, हूँ चौधरी शर्मिला, बुलका सागर विद्या भवन में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण छ सामाजिक विज्ञान पाठ आठ भारत वर्षनी भव्यता। पाषाण काल थी लईने लगभग आठमी सदी सुधीना प्राचीन भारतना इतिहासनो आपणे अध्ययन कर्युं, एटले के आपणे आ पाठ आगळ जोई गया। विभिन्न काळनी संस्कृति तेना शासकों विषे आपणे माहिती मेळवी। भारत एक उपखंड जेटलुं मोटुं राष्ट्र छे। प्राचीन काळथी अनेक जातिओ प्रजातिओ समूह अने देशनी समृद्धिथी आकर्षाय आ देशमां आवता रह्या छे, जेना कारणे भारतीय संस्कृतिमां विविधतानो संगम रचायो छे। जवाहरलाल नेहरू जेने विविधतामां एकता कहे छे, तेवा आ महान देशनी कला अने स्थापत्य तथा समाज जीवननी आपणे माहिती मेळवीशुं, जेनाथी प्राचीन भारतनी प्रजामां गौरवशाळी वारसानी आपणने माहिती मळे छे। नीचे जोईए के प्राचीन भारत खेती, एटले के प्राचीन भारतमां लोको खेती केवी रीते करता हता तेना विशे छे। आपणा दैनिक जीवननी मोटा भागनी खोराक माटेनी तेमज वपराशनी वस्तुओ आपणने खेत पैदाशोमांथी मळे छे। आपणने खबर छे कि आपणने कोई पण वस्तु आपणे खेतमां ज्यां सुधी पाक न वावीए त्यां सुधी आपणने ए वस्तु मळती नथी। खेतीनी शरूआत प्राचीन भारतमां थई हती, के खूब जूना समये खेतीनी शरूआत पण करवामां आवी हती। ते समयमां पण खेती माटे विविध ओजारो अने सिंचाईनी व्यवस्था हती। प्राचीन समयमां घऊं, जव, डांगर, जुवार, बाजरी, तल, वटाणा वगैरेनी खेती थती हती। आ अनाजो छे ए हाल आपणे अत्यारे पण खाई रह्या छे, ए पण आपणने खेतीमांथी मळे छे। हवे जोईए ओजारो। हड़प्पा संस्कृतिमां खेत ओजारोमां हळना अवशेषो मळ्या नथी, परंतु हळ आकारनो रमकड़ू मळ्युं छे, तेथी जाणी शकाय के તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા, કે ખેતર કરવા માટે આપણને હળનો ઉપયોગ કરવો પડે, પણ ત્યારે હળ ન હતા પરંતુ એનું રમકડું આપણને અત્યારે જોવા મળ્યું, એટલે આપણને એના પરથી આપણે કહી શકીએ કે એ સમયમાં લોકો ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરતા હશે। આશરે 250 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પ્રચલિત હતા, કે એ સમયમાં દાતરડાઓ અને કુહાડી જેવા કંઈ પણ જંગલો હોય કે તેને સાફ કરવા માટે આ દાતરડા અને કુહાડીનો ઉપયોગ કરતા હતા, તેનાથી તેઓ પ્રચલિત હતા। અને હાલ આપણે અત્યારે ઘણા બધા ઓજારો અહીંયા લોકો વસાવી શક્યા છે। પછી જોઈએ સિંચાઈ। સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું। જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ। આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા, એટલે કે પહેલાંના સમયમાં ખેતી કરવા માટે સિંચાઈ કરવામાં આવતી, પણ પાણીને સંગ્રહ કરવા માટે શું હતું કે નહેરો, કૂવા અને તળાવ દ્વારા આ કૃત્રિમ જળાશયો એટલે કે આપણે તેને બનાવી શકીએ અને તેમાં પાણીનો સંગ્રહ કરવા માટે આ સિંચાઈ અને ખેતરમાં પાણી લાવવા માટે આ કૃત્રિમ જળાશયો એ સમયમાં બનાવવામાં આવ્યા હતા। હવે જોઈશું આપણે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન, કે પ્રાચીન ભારતમાં ગામના લોકો જીવન કેવું જીવતા હતા તેના વિશે છે, કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું। ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો। સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા, એટલે કે ગામ પહેલાં એવું થતું હતું કે એક ગામનો વડો હોય તેને ગ્રામ ભોજક અને
એ સમયમાં વંશ પરંપરાગત ચાલતું હતું કે ગ્રામભોજક એક વ્યક્તિ હોય એના પછી એનો પુત્ર આવે, એમ પેઢી ટુ પેઢી આ રીતે ચાલતું હતું કે આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. એ ગ્રામભોજક હતો તે એક ગામનો ખૂબ મોટો જમીન માલિક હતો, એટલે કે એની પાસે ઘણી બધી જમીનો હતી અને એ જમીનમાં કામ કરવા માટે ભાડુતી માણસોને રાખતા હતા. અને ક્યારેક ગામડામાં કરવેરા પણ ઉઘરાવવાનું થાય તો એ રાજા તે કામ તેમને સોંપતા હતા. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. હવે જોઈએ એમનું નગર જીવન, કે ગ્રામીણ જીવન જોયું, હવે નગરમાં જીવન એટલે કે શહેરમાં જીવન કેવું હતું. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલય ખૂબ પ્રાપ્ત થાય છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. કે કિલ્લેબંધી, શહેરોમાં કિલ્લાઓ બાંધવામાં આવતા હતા, તેનાથી તેઓ સુરક્ષિત હતા. કેમ કે તે ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત કરતા, એટલે કે કૂવાઓ તરીકે ઓળખાતા, અને તે વલયકૂપ શૌચાલય અને નીક અથવા કે કચરા પેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. કે ગામના લોકો અને શહેરના લોકો ખોરાકમાં શું લેતા હતા, કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલીનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. દરેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું આદિવાસ લપેટતા. કેમ કે પહેલાંના સમયમાં જ્યારે કપડાંની શોધ ન થઈ હતી ત્યારે સ્ત્રીઓનો પુરુષો આવી રીતે કપડાં પહેરતા કે શરીરના ઉપરના ભાગમાં નીવી અને નીચેના ભાગમાં વાસ પહેરતા. તો ક્યારેક ઉપરના ભાગમાં દુપટ્ટા જેવું, એટલે કે તેને અધિવાસ તરીકે આપણે દુપટ્ટો લપટીએ એવી રીતે તેઓ લપેટતા હતા. હવે જોઈએ પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસકારોએ કલાને બે ભાગમાં વહેંચે છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતો વિશે નીચે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો, આપણે આ બાબતો વિગતે જોઈશું કે ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચેલું છે. જોઈએ ધાર્મિક સાહિત્ય. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકની રચના કરવામાં આવી હતી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ જે બ્રાહ્મણો છે, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્ય, એ તેમણે આ ગ્રંથોની રચના કરી હતી કે એ ગ્રંથો વિશે, એ ગ્રંથોમાં શું છે એ સમજાવવામાં આવ્યું હતું. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણના ભગવાન શ્રીરામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ કર્યું છે. જેમ કે કહેવાય છે કે વાલ્મીકીએ રામાયણની રચના કરી, તેમાં ભગવાન રામે 14 વર્ષ સુધી વનવાસ કેવી રીતે ગાળ્યો તેના વિશેની માહિતી આ વાલ્મીકી રચિત રામાયણમાં આ એમના કથામાં તેમણે કહ્યું છે.
કે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત પામ્યા છે. બાળકો, પુરાણોની સંખ્યા તો 18 જ છે, પણ અહીંયા ખૂબ જ પ્રખ્યાત અને વિશિષ્ટ એવા ગ્રંથો છે, જેમાં છે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. હવે જોઈએ આગળ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. શું છે કે બૌદ્ધ અને જૈન ધર્મના જે ગ્રંથો છે એમાંથી સમાજનું જીવન અને ધર્મ વિશેની માહિતી આપવામાં આવી છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય, તેમાં સુત્તપિટક, વિનયપિટક, અભિગમપિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીન નિકાય, અંગુતર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનો અને આર્યમંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ જે ગ્રંથો છે એ બધા બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર એ બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીન નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંડી, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. હવે જોઈએ આગળ. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચેલું છે. મુખ્ય ગ્રંથમાં આગમો અને આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે જોઈએ આગળ. ધર્મેન્તર સાહિત્ય, જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટેભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના કરવામાં આવી છે, કે પહેલાંના સમયમાં મોટાભાગમાં શું નાટકો અને કાવ્યની રચના કરવામાં આવી હતી, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન સંકુતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતા જુનિયમ, સ્વપ્ન વાસવદત્તમ અને મુચ્છ કટિમુક્કમ વગેરેનો સમાવેશ થાય છે. કે આ મહાકાવ્યો અને નાટકોમાં ઘણા બધા નાટકો અને મહાકાવ્યોની રચના કરવામાં આવી છે. ક્યારે કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈના 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યના શિલ્પદિકાર મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. કે કયા કે 3 સંગમની રચના કરી હતી, એમાં કેટલાક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનો અષ્ટાધ્યાયી છે. કે પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો એક કાવ્ય વ્યાકરણ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો હતો, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખનો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોનો વિશે માહિતી આપે છે. આ અશોકનો શિલાલેખ છે એના પરથી પણ બૌદ્ધ ધર્મનો અને નિયમોની માહિતી આપણને મળે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. કે બાણભટ્ટે છે એમણે હર્ષચરિત નામના ગ્રંથની
હર્ષચરિત નામના ગ્રંથની રચના કરી હતી. હવે જોઈએ આપણે આગળ વિદેશી મુસાફરોના વર્ણનનું કે ભારતમાં આવેલા જે બહારથી આવેલા માણસો છે, વિદેશથી આવેલા છે, એમનું વર્ણન આપણા પ્રાચીન ભારતમાં રહેતા લોકો વિશેનું કેવું હતું. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસનના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસન નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ રચ્યો હતો જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. શું છે કે વિદેશી આવેલા જે મુસાફરો છે તેમણે પણ આ ભારતમાં આવીને ઘણા બધા ગ્રંથો લખ્યા અને એ ગ્રંથોમાં એ લોકો આવેલા એ ભારતના લોકોનું જીવન, પ્રજાજીવન કેવું હતું, એની સંસ્કૃતિ કેવી હતી તેના વિશેની માહિતી આ ગ્રંથોમાંથી આપણને જોવા મળે છે. જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને પણ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઅન શાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે કે તેમણે પણ આ ગ્રંથોમાં ભારતના લોકોનું સમાજ જીવન અને તેની સંસ્કૃતિ કેવી હતી તેના વિશેનું આ ગ્રંથોમાં તેમણે ચિત્રણ કરેલું છે. એટલે કે એ એમના વિશે ત્યાં ગ્રંથમાં લખવામાં આવ્યું છે. હવે જોઈએ વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશીઓ સાથે વેપાર વાણિજ્યમાં મોકરે હતા. એટલે પ્રાચીન ભારતના લોકો વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર અને વાણિજ્ય, એટલે કોઈ પણ વસ્તુઓની ચીજવસ્તુ સાથે આપણા પ્રાચીન ભારતના લોકો ભારત બહારના લોકો સાથે, એટલે કે વિદેશોના લોકો સાથે વેપાર તેઓ કરતા હતા. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરી આવી. એટલે કે ભારતમાંથી બીજા દેશોમાં વેપાર કરતા, એના લીધે આર્થિક સમૃદ્ધિ આવી. એટલે કે પૈસા ટકે સારી એવી સમૃદ્ધિ આપણા ભારત દેશમાં આવી હતી. આપણા ભારત દેશમાં કોઈ પણ પાક તૈયાર કરવામાં આવે અને વિદેશો, એટલે કે બહાર તેમને વેચવામાં આવતા, એટલે એનામાંથી આપણને સારી એવી સમૃદ્ધિ પ્રાપ્ત થતી હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. આપણે જેમ અત્યારે કોઈ પણ વસ્તુની લેવા અને મૂકવા માટે ટ્રકો છે એમનો ઉપયોગ કરતા હતા, તે સમયમાં આવી સુવિધા ન હતી. તેથી જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે, એટલે કે સમુદ્રમાં વાહનો દ્વારા આ વિદેશોમાં વેપાર થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે કે લોથલ હડપ્પીય સંસ્કૃતિમાં એક મોટું બંદર હતું. તેમાં આ વાહન વ્યવહાર, દરિયાઈ વાહન વ્યવહારો થતા હતા તેની માહિતી આપવામાં આવી છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દર દાગીના બનાવતા હતા. કે એ સમયમાં લોકો માટીમાંથી વિવિધ વાસણો બનાવતા હતા અને દરદાગીના પણ બનાવતા હતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર કરતા હતા. કે હાથીના દાંતમાંથી પણ મણકાઓ બનાવવામાં આવતા હતા અને તેનો વેપાર કરતા હતા. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાવ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. કે ભારતમાં મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી શું હતું કે સુતરાવ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. એટલે કે આપણા ભારત દેશમાંથી બીજા દેશમાં તેને લઈ જવામાં આવતા હતા.
खंभात, भरूच, सोपारा अने ताम्रलिपी जेवा आंतरराष्ट्रीय बंदरोना माध्यमथी विश्वना पूर्व अने पश्चिम भागमां सुतराव कापड़, रेशमी कापड़, मसाला, तेजाना इमारती लाकड़ानी निकास थती हती, ज्यारे सोनू अने चांदी अने अन्य चीजोनी आयात थती हती। एटले के सोनू, चांदी अने बीजी वस्तुओ आपणने अहीं भारतमां बीजी जग्याएथी अहीं लावामां आवता हता। ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાંથી પગપાળા કે ઘોડા ઉપર જતા હતા। કોઈ પણ વેપાર કરવા માટે લોકો દૂર સુધી જવા માટે શેનો ઉપયોગ કરતા હતા કે ઘોડા પર જતા અને બીજું કે પગપાળા એટલે કે ચાલીને જતા હતા। તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા। તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો। મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા। સેના સાથે? તો કે સુતરાવ કાપડ સાથે। દક્ષિણ ભારતમાં બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો બન્યા છે। હવે જોઈશું આગળ આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા કે ચિત્રકલા શું છે કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે। એટલે કે ચિત્રકલા એટલે કે આપણે ચિત્ર જ્યારે દોરવાનું હોય તો આપણા મનમાં જે ભાવ પ્રગટ થાય તેને એક પત્ર પર ક્યાં તો કાગળમાં જેને બનાવીએ તે અને એ આબેહૂબ ચિત્ર તૈયાર થાય તેને કહેવામાં આવે ચિત્રકલા। સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે। ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે। પાષાણ એટલે કે પથ્થર। મધ્ય પ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવે છે કે એ સમયમાં મધ્ય પ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળ છે ત્યાં 500 જેટલા કરતાં પણ વધારે ચિત્રો જોવા મળે છે જે આજે પણ એટલા જ જીવંત છે। જીવંત એટલે કે આપણે ચિત્ર જોઈને લાગે કે હાલ અત્યારે એ ચિત્રમાંથી અહીંયા બહાર નીકળી આવશે એટલે કે આપણે જેવા છે એવા જ ચિત્રો પણ ત્યાં જોવા મળે છે। આ સિવાય અજંતા, ઇલોરા અને ભાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે। અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે। પદ્મ પાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। તો આ ઇલોરાનું શિવ